તો આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, રાજકોટ થી સીધા લાઈવ દ્રશ્યો ટીઆરપી ગેમ ઝોન, જ્યાં આ કાંડ સામે આવ્યો હતો અને ત્યાં પહોંચ્યા છે રાજકોટના નવા સીપી બ્રજેશ ઝા. જી હા, બ્રજેશ કુમાર ઝાએ પોતાનો ચાર્જ સંભાળતાની સાથે એક્શન મોડમાં આવી ગયા છે અને હાલ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે જ્યાં પૂરી દુર્ઘટના સર્જાઈ હતી. હાલ તો ત્યાંથી કાટમાળ ખસેડી લેવામાં આવ્યો છે, છતાં પણ ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના નિરીક્ષણ માટે હાલ તો સીપી પહોંચ્યા છે ગેમ ઝોન ના ઘટના સ્થળે. આપને જણાવી દઈએ, કડક એક્શન લેતા રાજુ ભાર્ગવ, જે રાજકોટના સીપી હતા, તેમની બદલી કરી દેવામાં આવી અને તેની જગ્યાએ પૂરો કારભાર હવે પોલીસ કમિશનરનો બ્રજેશ ઝા સંભાળી રહ્યા છે. આજે સવારે તેમણે ચાર્જ સંભાળ્યો છે અને તેની સાથે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. આ પહેલા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હવે તેઓ પહોંચ્યા છે ટીઆરપી ગેમ ઝોન, આ કાંડ ઘટના સ્થળે જ્યાં પૂરો આ દુર્ઘટના સર્જાઈ હતી. રાજકોટના નવા પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે અને હાલ તેઓ પહોંચ્યા છે જ્યાં આ આગ કાંડનો પૂરો જે મામલો સામે આવ્યો હતો. પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક બાદ એક તમામ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે અને પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે હવે આ પૂરા મામલા, આ પૂરા કેસનો દોરી સંચાર એમના હાથમાં છે. પૂરી કાર્યવાહી કઈ રીતે, કઈ દિશામાં આગળ વધારવી તેને લઈને પણ હવે રાજકોટના પોલીસ કમિશનર આગળ નિર્ણય કરશે. તેઓ વિવિધ લોકેશનની વિઝિટ કરી રહ્યા છે, ક્રાઇમ બ્રાન્ચમાં કે જ્યાં આરોપીઓ રાખવામાં આવે છે ત્યાં તેમને મુલાકાત કરી, તે બાદ સિવિલ હોસ્પિટલ, એમ્સ હોસ્પિટલ અને આખરે હવે તેઓ જે ઘટનાસ્થળ છે મુખ્ય, કે જેના કારણે આખા રાજ્યમાં અને દેશભરમાં હાહાકાર મચેલો છે, ખાસ કરીને રાજકોટ તો હિપકે ચડેલું છે. એટલે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કમિશનર હાલ શું માહિતી મેળવે છે, તે બાદ સંબંધિત તેમની નીચેના જે અધિકારીઓ છે તેમને શું આદેશ આપે છે અને બાકીના જે આરોપીઓ હજી પકડવાના બાકી છે તેમની ક્યારે ધરપકડ થાય છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, રાજકોટ. તો હવે જોવાનું રહેશે કે આ મામલામાં કેટલા આરોપીઓની ધરપકડ થાય છે અને કયા આરોપીઓની ધરપકડ થાય છે, પોલીસ તપાસ આખરે કઈ દિશામાં જાય છે. જો કે જે એક મોટો વળાંક આવ્યો આ રાજકોટ આ કાંડમાં, કે કાર્યવાહી કરવામાં આવી અને તુરંત જ જે ચાલુ સીપી હતા, પોલીસ કમિશનર હતા, તેમને હટાવીને અહીંયા બ્રજેશ ઝાને મૂકી દેવામાં આવ્યા છે. પૂરો કારભાર, પૂરો ચાર્જ હવે રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ કુમાર ઝા સંભાળી રહ્યા છે અને ચાર્જ સંભાળતાની સાથે આજે સવારે તેમણે ચાર્જ સંભાળ્યું છે અને તેની સાથે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. આ પહેલાં તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમની સાથે પરસોત્તમ રૂપાલા અને સાંસદ રામ મુકરિયા પણ હાજર હતા અને સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પરિવારજનો પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા હતા તેમની રજૂઆત તેમણે સાંભળી હતી અને હવે તેઓ પહોંચ્યા છે ટીઆરપી ગેમ ઝોન, જ્યાં આ પૂરો આગ કાંડનો મામલો સામે આવ્યો હતો, જ્યાં આગમાં જીવતા ભૂંજાયા છે 28 જેટલા લોકો. વધુ વાત કરવા માટે આપણી સાથે અર્પણ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું. અર્પણ, ગેમ ઝોન આ કાંડમાં હવે નવા સીપી ત્યાં પહોંચી ચૂક્યા છે, ત્યાં આગળ કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કઈ ચર્ચા ત્યાં આગળ થઈ હશે? જે પ્રમાણે હાલ દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છે, તત્કાલીન પોલીસ કમિશનરને જે પ્રમાણે રાજ્ય સરકારે આ પદ પરથી હટાવ્યા અને નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા જે આજે સવારે ચાર્જ સંભાળી ચૂક્યા છે, આખા કેસ સંબંધિત જેટલી માહિતી છે, જે વિવિધ સ્થળ છે, પછી તે આરોપીઓને રાખવામાં આવેલું ક્રાઇમ બ્રાન્ચ હોય, સિવિલ હોસ્પિટલ હોય, એમ્સ હોસ્પિટલ હોય કે પછી અહીંયા મુખ્ય ઘટના સ્થળ કે જ્યાં આખો આગ કાંડ સર્જાયો છે, એટલે થોડી ક્ષણો પહેલા તેઓ, આ ઉપરાંત તેમની તાબાના જે અન્ય પોલીસ અધિકારીઓ છે તેનો મોટો કાફલો અહીંયા પહોંચ્યો છે અને હાલ તેઓ સંબંધિત સ્થાનિક અધિકારી ઉપરાંત જે જુદા જુદા લેવલના જે અધિકારીઓ છે તેમની પાસેથી આખી ઘટનાની માહિતી મેળવી રહ્યા છે. પરંતુ પ્રશ્ન અહીંયા હાલ એ છે કે તેમને અહીંયા શું મળશે, કારણ કે જે ક્રાઇમ સીન હતો કે જે સ્થળે આખો કાટમાળ હતો તેને તો 24 કલાકની અંદર જ ખસેડીને સામેની તરફ રાખી દેવામાં આવ્યું છે, એટલે હાલ જે મુખ્ય ઘટના સ્થળ છે તે તો સંપૂર્ણ સાફ થઈ ચૂક્યું છે. પરંતુ હાલ જે નવા પોલીસ કમિશનર આવ્યા છે તેઓ આખા કેસ સંબંધિત ઝીણામાં ઝીણી જેટલી પણ માહિતી છે તે મેળવી રહ્યા છે, જેથી કરીને આગળની જે તપાસ છે તેમના જરૂરી માર્ગદર્શન અને દિશા નિર્દેશો મુજબ જે તેમની નીચેના અધિકારીઓ છે તે આગળ તપાસશે. ખાસ કરીને જે ત્રણ આરોપીઓ સત્તાવાર રીતે જેમના રિમાન્ડ મળ્યા છે અને અન્ય કેટલાક જે ફરાર છે તેની અટકાયત કરવામાં આવી રહી છે અને અન્યને શોધી પાડવાની કામગીરી પણ ચાલી રહી છે, એટલે આગામી 14 દિવસ જે છે તે ખૂબ જ મહત્વના રહેશે અને તે બાદ હવે જોવાનું રહે છે કે નવા પોલીસ કમિશનર આખા મામલામાં શહેર અને રાજ્ય સરકારને શું પરિણામ આપે છે.
બિલકુલ થી એક રીતે અર્પણ જોવા જઈએ, આ પહેલા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, ત્યાં આગળ પણ કયા પ્રકારની પરિસ્થિતિ છે એનો જાયજો અને ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ તેમણે કર્યું હતું. હવે તેઓ પહોંચ્યા છે આ ગેમ ઝોન ખાતે, જો કે ત્યાં આગળ હવે બધું સપાટ થઈ ચૂક્યું છે, ત્યાં એવા કોઈ પુરાવા અથવા એવી કોઈ વસ્તુઓ તમને મળવાની નથી, પણ પરિસ્થિતિની સમીક્ષા ત્યાં આગળ પણ તેઓ કરી રહ્યા છે. હવે આગળ તેમનું પગલું શું હોઈ શકે, હવે ક્યાં જઈ શકે છે, કોઈ માહિતી સામે આવી છે? મેળવી ચૂકી છે અને બસ હવે દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે તેઓ સ્થળ ઉપરથી નીકળી રહ્યા છે. એટલે હાલ તો મીડિયા સાથે તેઓ કોઈ પણ પ્રકારની વાતચીત કરે તેવી કોઈ સંભાવના નથી, પરંતુ તેમની એકમાત્ર પ્રાથમિકતા હાલમાં જે આ દુર્ઘટના બની છે, માનવસર્જિત દુર્ઘટના જેને કહી શકાય, તેના બાકીના જે ફરાર આરોપીઓ છે, મુખ્ય જે લોકો હતા તે વહેલામાં વહેલી તકે ઝડપાય અને જે કંઈ હજી ખૂટતી કડીઓ છે આખા કેસ સંબંધી તે જોડાય, જેથી કરીને આખો આ કેસ મજબૂત થાય અને જે કોઈ દોષિતો છે તેમને કાનૂની કાર્યવાહી અંતર્ગત કડકમાં કડક સજા મળે. એટલે નવા પોલીસ કમિશનરની હાલ આ એકમાત્ર પ્રાથમિકતા છે અને તેના જ ભાગરૂપે તેઓ તમામ તેમની નીચેના અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી રહ્યા છે અને હાલ તેઓ ઘટના સ્થળેથી જવા રવાના થઈ ચૂક્યા છે. એટલું કહી શકાય. દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ કે હાલ તેઓ મીડિયા સાથે કોઈ પણ વાતચીત કરવાની તૈયારીમાં નથી, પરંતુ તેઓ હાલ અહીંયાથી રવાના થઈ રહ્યા છે. બિલકુલથી અર્પણ જોડાયેલા રાજ્યો. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં નવા સીપી 4 સંભાળ્યા બાદ ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે આવ્યા હતા અને ત્યાં સ્થળ નિરીક્ષણ કર્યા બાદ હવે તેઓ ત્યાંથી રવાના થઈ રહ્યા છે. મીડિયા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન મીડિયા કર્મીઓ સતત કરી રહ્યા છે, પરંતુ તેઓ લાગતું નથી કે હાલ કોઈ વાતચીત કરે. પહેલા પૂરી પરિસ્થિતિનો જાયજો લેશે, પરિસ્થિતિનું નિરીક્ષણ સમીક્ષા કરશે અને તે બાદ તેઓ પોતાનું નિવેદન આપી શકે છે તેવી શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે. આજ સવારથી તેમણે 4 સંભાળ્યું છે, ત્યારથી તેઓ સતત મુલાકાતો કરી રહ્યા છે. પહેલા સિવિલ હોસ્પિટલ તેઓ પહોંચ્યા હતા અને હવે તેઓ પહોંચ્યા છે ટીઆરપી ગેમ ઝોન. આ કાંડની ઘટના જે સ્થળેથી સામે આવી હતી એ ક્રાઇમ સીન પર તેઓ પહોંચ્યા છે અને ત્યાંની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો છે. આપને જણાવી દઈએ, કડક એક્શન લેતા તત્કાલીન રાજકોટના સીપી રાજુ ભાર્ગવને હટાવી દેવામાં આવ્યો અને ત્યાંથી પૂરેપૂરો ચાર્જ જે છે તે બ્રજેશ કુમાર ઝાના હાથમાં સોંપવામાં આવ્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે, કારભાર સંભાળતાની સાથે તેઓ એક્શન મોડમાં લાગી રહ્યા છે, કેમ કે તેમના પર બહુ મોટી જવાબદારી આપવામાં આવી છે. રાજકોટના પોલીસ કમિશનર હોવાના નાતે હવે તેમની એક ફરજ બની જાય છે કે જેટલા પણ લોકો મોતને ભેટ્યા છે એ તમામ મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવાનો છે અને એટલા માટે જ તટસ્થ રીતે આ સમગ્ર મામલે તપાસ થાય, તમામ પરિવારજનોને ન્યાય મળે, તેમની વાત, તેમની રજૂઆત, તેમની વ્યથા સાથે સાથે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે. આખરે કોણ એ આરોપી છે, કોણ દોષિત છે તેને લઈને પણ તપાસ થાય તે ખૂબ જ જરૂરી બની જાય છે. અને એ રીતે કામ કરતા બ્રજેશ કુમાર ઝા તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર, એક તરફ ગેમ ઝોનની મુલાકાત લેતા સીપી બ્રજેશ કુમાર ઝા અને બીજી તરફના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે વખતે આ ઘટના ઘટી હતી તે સમયે કઈ રીતે પાણીનો મારો ચલાવીને જે આગ હતી તેને બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને છતાં પણ ત્યાંથી કઈ રીતે ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા હતા. એ વખતની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ ફરક એટલો છે કે આ જે કાટમાળ છે તે કાટમાળને હવે હટાવી લેવામાં આવ્યો છે.